દેવભૂમિ દ્વારકાના પ્રિય નાગરિકો, હું ડૉક્ટર નરેન્દ્ર કુમાર મીના, કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકા. આપણી જે કોરોના મહામારીને સંદર્ભે આજની પરિસ્થિતિ છે, એટલે આજે ત્રણ મઈમાં આપણે ત્યાં ત્રણ કોરોનાના પોઝિટિવ કેસીસ છે. આપણે ત્યાં બે બેટ દ્વારકા અને એક કેસ સલાયામાંથી મળેલું છે. એ તમામ લોકો અજમેરથી, રાજસ્થાનના અજમેર ખાતેથી ટ્રેવલની પરમિશન લઈને અહીં આવ્યા હતા. આપણા બેટ દ્વારકાના મૂળ નિવાસી છે અને એક માણસ જે છે, એક બેન સલાયાના નિવાસી છે. એટલે એ બે વિસ્તારના, આપણે બેટ દ્વારકા અને સલાયા વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલા છે. એ બંને વિસ્તાર સિવાય તમામ જિલ્લામાં આપણે કાલની તારીખથી, એટલે 4 મઈથી, આપણે જે ભારત સરકારે જે આપણને એક્ઝેમ્પશન આપ્યા છે અમુક, એ તમામ એક્ઝેમ્પશન સાથે આપણે કાલેથી કામ શરૂ કર્યું છે. એમાં અમે જાહેરનામું બહાર પાડ્યું છે, તો એ આપ તમામને મળી જશે. આમાં જે અગત્યની બાબતો છે કે અમુક બાબતો ભારત સરકારે પેરા 4માં રિસ્ટ્રિક્ટ કરી છે, કે જેમાં કોઈ પણ જગ્યાએ મંજૂરી મળવાપાત્ર નથી. આમાં અમુક બાબતો છે કે જેમ અત્યારે પણ ધારા 144 અમલમાં છે, એટલે 4થી વધારે લોકો કોઈ પણ જગ્યાએ ભેગા નહીં થાય. કોઈ પણ પ્રકારની સભા, સરઘસ, સંમેલન, સામાજિક, ધાર્મિક મેળાવડા, પ્રસંગ વગર મંજૂરી આયોજન નહીં કરી શકાય. પછી જે તબીબી સેવાઓ છે, એર એમ્બ્યુલન્સ છે, એને જે મંજૂરી સાથેનું છે એ ચાલુ રહેવાનું છે, મેડિકલ સર્વિસીસ સિવાય. પછી તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક સંસ્થાન, કોચિંગ વગેરે બંધ રહેશે, પરંતુ જે ઓનલાઈન અને ડિસ્ટન્સ લર્નિંગ છે એ ચાલુ રાખી શકાશે. જે ક્વોરન્ટાઇન ફેસિલિટીઝ રાખી છે, એમાં જે તમામ વપરાતી વસ્તુઓ છે, જે સરકારી અધિકારીઓ, પોલીસ, હાઉસિંગ, હેલ્થ, હેલ્થકેરના વર્કર્સ, પ્રવાસીઓ, એ લોકો માટે જે હોટલ વગેરે છે એ ચાલુ છે. એના સિવાય બીજા તમામ હોટલો અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. તમામ જે સિનેમા મોલ, શોપિંગ મોલ, જિમ્નેઝિયમ, સ્પોર્ટ્સ સંકુલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, સભાખંડ, આવા તમામ જગ્યાઓ બંધ રહેશે. તમામ પ્રકારના સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમ કે અન્ય સંમેલનો બંધ રહેશે. તમામ પ્રકારના જે ધાર્મિક સ્થળો છે જે પબ્લિક માટે બંધ રહેશે, જે પ્રમાણે આપણે 3 મહિના સુધીમાં ચાલુ હતું, આ પ્રમાણે જે સિસ્ટમ હતું આ પ્રમાણે બંધ રહેવાના છે. જે દારૂ, પાન, ગુટકા, તમાકુ, વીડી, સિગરેટ વગેરેનું જથ્થાબંધ અથવા છૂટક વેચાણ કરતી દુકાનો, ગલ્લાના જે એકમો છે એ સંપૂર્ણપણે બંધ રહેશે. આપણા જિલ્લામાં આપણે હેર કટિંગ સલૂન છે, વાળંદની દુકાનો છે અને ઇસ્પા છે, એ પણ પ્રતિબંધિત કેટેગરીમાં છે. તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, લારીઓ, ભોજનાલય, તમામ ખાનગી સ્થળો જ્યાં મોટી સંખ્યામાં ભીડ થતી હોય એવા તમામ સ્થળો બંધ રહેવાના છે. આપણા વિસ્તારમાં જે પ્રમાણે કીધું કે બે એરિયા કન્ટેનમેન્ટ ઝોન લીધા છે, બેટ દ્વારકા અને સલાયા, તો એ તમામ બાબતો એ બંને વિસ્તાર સિવાય એરિયા માટે લાગુ પડશે. કન્ટેનમેન્ટ ઝોન માટે બીજી બાબતો છે કે ત્યાં અમે આ ઝોનને સીલ કરીને ત્યાં બધું જે જમવાનું છે, એક બીજી ફેસિલિટી છે, અગત્યની સુવિધાઓ એમને અમે પૂરી પાડીશું. આમાં અગત્યની અમુક બાબતો છે કે અત્યારે ભારત સરકાર તરફથી સવારે સાંજે 7 વાગ્યાથી અને સવારે 7 વાગ્યા સુધીનો જે ટાઈમ છે, આ ટાઈમમાં સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવેલું છે કે આરોગ્ય અને ઇમરજન્સી સર્વિસીસ સિવાય કોઈ પણ માણસે આ સમયગાળા દરમિયાન ઘરેથી બહાર નથી નીકળવું, સાંજના 7 કલાકથી સવારના 7 કલાક સુધી. આપણે જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે મેડિકલ આરોગ્ય સેવા છે એ 24/7 ચાલુ રાખી છે, અને બીજી જે દૂધ છે, દૂધની ડેરીઓ, શાકભાજી, ફળફળાદીની દુકાનો, એનો સમય સવારના 7થી સાંજના 7 સુધીનો રાખ્યો છે. જે દ્વારકા જિલ્લામાં દુકાનો છે, ખાનગી ઓફિસ અને ખાનગી સંસ્થાઓ, એ તમામનો ટાઈમ 7થી 2 વાગ્યા વચ્ચેનો રાખ્યો છે. એટલે જે એસેન્શિયલ સર્વિસીસ છે અને દૂધ, દૂધની ડેરી, ફળ, સબ્જી છે, એમનો સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી રાખ્યો છે. બાકી બીજી બધી જે દુકાનોને મંજૂરી આપી છે, એમાં જે મંજૂરી મળે છે એના પ્રમાણે, જે પ્રતિબંધિત કેટેગરીમાં નથી, એ તમામનો ટાઈમ 7 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રહેશે. પછી જે 65 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે અથવા બીમાર વ્યક્તિ છે, સગર્ભા સ્ત્રીઓ છે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે, આવશ્યક જરૂરિયાત મેળવતા વ્યક્તિ છે અથવા તબીબી કારણો સિવાય, એ બધા કેટેગરીઝને ઘરેથી બહાર નીકળવાનું રહેશે નહીં. બે વિસ્તાર છે એના સિવાય જે બધી કેટેગરીઝની થઈ, એ હું ફરીથી રિપીટ કરું છું કે આપણા જિલ્લામાં જે 2 કન્ટેનમેન્ટ એરિયા છે એના સિવાય બીજા બધા વિસ્તારમાં આ બાબતો લાગુ પડશે. એ તમામ બાબતો જે સરકારી ફરજ ઉપર છે એમને કોઈ પણ રીતે લાગુ પડશે નહીં, આ લોકો માટે એક્ઝેમ્પશન રહેશે. તો હું આપ તમામને અપીલ કરું છું કે આપણે જે દ્વારકામાં, દ્વારકા જિલ્લામાં બેટ દ્વારકા અને સલાયા સિવાય બીજા કોઈ વિસ્તારમાં કોઈ પણ કેસ નથી. એ બે વિસ્તારમાં જે કેસીસ આવ્યા છે એની ટ્રાવેલ હિસ્ટ્રી આપણને ખબર છે, એટલે એના જે કોન્ટેક્ટ ટ્રેસિંગ છે એ 2 દિવસ પહેલાં જ આવ્યા છે, એટલે તમામ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને એના સેમ્પલ આપણે લીધા છે. તો 30 જેટલા સેમ્પલ બીજા લોકોને લીધા, તો આમાંથી કોઈ કેસ પોઝિટિવ નથી આવ્યો.
तो फक्त जे 10 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે એ તમામ લોકોને આપણે સેમ્પલ લીધા આ 10 માંથી 3 લોકો પોઝિટિવ આવ્યા છે એટલે આપણે બીજો ચિંતાનો કોઈ કારણ નથી તો જિલ્લાના બીજા વિસ્તાર છે એ સુરક્ષિત છે તેમ છતાં આપણે જે સરકારની ઇન્ફોર્મેશન છે સરકાર તરફથી આદેશ છે કે જે 4 થી વધારે લોકો કોઈ પણ જગ્યા ભેગા નહીં થાય દુકાનો ઉપર પણ જે પ્રસંગ જવાનું થાય ખરીદદારી કરવા માટે તો સોશિયલ ડિસ્ટન્સિંગનું અચૂક પાલન કરવાનું રહે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરશે તો જે એપિડેમિક એક્ટ અથવા જે આઈપીસી 188 છે એના મુજબ કાર્યવાહી થશે તો હું ઉમેદ રાખું છું કે આપ તમામ જે ગાઈડલાઇન બહાર પાડી છે અને પ્રમાણે ફોલો કરશો અને એ ગાઈડલાઇન 17 મે સુધી લાગુ રહેશે પછી એના પછી ભારત સરકારની સૂચના પ્રમાણે જે બીજા સુધારા થશે એ અમલમાં આવશે તો આપ તમામ લોકો જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે એનું પાલન કરશો અને પોતાને પોતાની ફેમિલી અને આપણા જિલ્લાને સુરક્ષિત રાખશો એવી મારી અપેક્ષા છે।